વિદ્યાર્થી મિત્રો હું શું નીરજ વર્તરી આવી રહ્યો છું એક નવા લેક્ચર સાથે એક નવા કન્સેપ્ટ સાથે વિદ્યાર્થી મિત્રો આજે આજના લેક્ચર ની અંદર આપણે એક એવું ચેપ્ટર છે કે જેની અંદર રાઇડરો નકરી છે પણ એ રાઇડરો આપણે બહુ પૂછાતી નથી એટલા માટે આપણે બહુ નહીં કરીએ આ ઓનલાઈન ના માધ્યમ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ ચેપ્ટર ની અંદર એક જ દાખલો છે બાકીના પ્રમેય અને થિયરી છે તો આ જે વસ્તુ છે આપણે બહુ ઝડપથી સર કરી શકશું તો વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ના એવું ચેપ્ટર આઠ ચતુષ્કોણ વિશે તો ચતુષ્કોણ ની અંદર જુઓ કે એક જ સમતલમાં આવે આગળ કોઈ એક સમતલ છે કોઈ એક સપાટી છે હવે આ એક જ સમતલમાં આવેલા ચાર સમતલીય બિંદુઓ પૈકી ચાર સમતલીય બિંદુઓ મન કે આ બોર્ડ છે એક સમતલ છે અને એની અંદર આ કેટલા બિંદુ આવ્યા છે ચાર બિંદુ આવ્યા છે માને આપણે કોઈ બી રીતે આમ દોરીએ બરોબર ચાર સમતલીય બિંદુઓ છે કોઈ બી ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય હવે તમે જાણો છો મિત્રો સમરેખનો મતલબ શું થાય સમરેખનો મતલબ એવું થાય કે ત્રણ બિંદુઓ છે ને એક સીધી રેખામાં હોય સાંભળજો કેટલા બિંદુઓ ત્રણ બિંદુ એક સીધી જ રેખામાં હોય તો આ ત્રણેય શું કહેવાય સમરેખ કહેવાય સમજાય છે પણ આવી રીતે હોય તો આ બે બિંદુઓ એમ ન કહી શકીએ સમજે આ ત્રણેય બિંદુઓ આપણે સમરેખ છે આવી રીતે ન કહી શકીએ કારણ કે આમ સીધી રેખા થાય આમ થશે અને પણ આમ ત્રણેય બિંદુ આમ સીધી રેખામાં હોય તો આ ત્રણેય બિંદુ કેવા થશે સમરેખ બિંદુઓ થશે પડે સમજ તો વિદ્યાર્થી મિત્રો એક જ સમતલમાં આવેલા ચાર સમતલીય બિંદુઓ એટલા બિંદુઓ એક બે ત્રણ અને ચાર ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય ચાલો ત્રણ બિંદુ આમાં તમે જોઈ શકો છો એક ત્રણ બિંદુઓ કોઈ દી સીધી રેખામાં નથી જો સમજે કામ લીટી બનશે કામ બનશે આમ બનશે આમ બનશે કોઈ પણ લીટી કરશો એની અંદર આ ત્રણ બિંદુ નહીં સમાવેશ થઈ જાય એટલે ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી ચાલો માની લો હું એમ કહી દઉં કે આ બિંદુ નામ છે બિંદુ એ આ બિંદુ બી બિંદુ સી અને બિંદુ ડી બરોબર આને ક્રમમાં જોડવાથી મળતી બંધ ચાલો રેડી જે આ બંધ આકૃતિ છે આકૃતિના ચતુષ્કોણ કહે છે એક જ સમતલમાં આવેલા ચાર સમતલીય બિંદુઓ પૈકી આપણી પાસે કેટલા સમતલીય બિંદુઓ છે ચાર આ ચારે ચાર સમતલીય બિંદુઓ એમાંથી ત્રણ બિંદુઓ મિત્રો સમરેખ ન હોવા જોઈએ સમરેખનો મતલબ એવો કહે છે કે એક સીધી રેખામાં ન હોવા જોઈએ સમજી તો ન હોય તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિના ચતુષ્કોણ કહેવાય જે આ બંધ આકૃતિ રચાય છે ને એને આપણે શું કહેશું ચતુષ્કોણ કહેશું ત્યાર પછી મિત્રો યાદ રાખો કે ચતુષ્કોણ વિશે જો ડિટેલ કરવા જઈએ તો ચતુષ્કોણને ખૂણાઓ કેટલા હોય છે ચાર હોય છે ખૂણાઓ કેટલા હોય છે ચાર હોય છે ચાર કયા કયા તો કે સાંભળે છું ખૂણો એ ખૂણો બી ખૂણો સી અને ખૂણો ડી બરાબર ચાર ખૂણાઓ હોય છે એવી જ રીતે મિત્રો જોઈએ કે બાજુઓ કેટલી હોય છે બાજુ કેટલી હોય છે ચાર કઈ કઈ તો કે બાજુઓની અંદર સાંભળજો એબી બીસી ત્યાર પછી સીડી અને એડી બરોબર કેટલી બાજુ હોય છે ચાર બાજુ સમજે ચતુષ્કોણને ચાર ખૂણા હોય છે ચાર બાજુ હોય છે અને વિકર્ણો કેટલા હોય છે વિકર્ણ કેટલા હોય છે બે હોય છે કયા કયા તો કે એસી છે એ પણ શું છે વિકર્ણ આવશે એસી સમજાય છે અને બીડી છે એ પણ શું આવશે વિકર્ણ વિકર્ણ કેટલા હોય છે બે આવશે સમજાય છે તો મિત્રો ચાર ખૂણા ચાર બાજુ અને બે વિકર્ણ હોય છે ચતુષ્કોણને કુલ અંગો પૂછે તો કુલ અંગ કેટલા હોય છે 10 હોય છે સાંભળજો કુલ અંગ
मित्रों
खास एक तो ध्यान रखो कि एडी बराबर તમે શું લખી શકો બીસી લખી શકો પડી સમજ એડી જેટલું માપ હશે એટલું જ માપવાનું છે બીસી નું છે એડી નું જેટલું માપ છે એટલું જ માપવાનું છે બીસી નું છે તો એવી જ રીતે એબી નું જેટલું માપ છે એટલું જ માપવાનું છે સીડી નું છે સમજાય છે સામસામેની બાજુઓ સમાંતર છે અને સમાન પણ છે સામસામેની બાજુઓ સમાંતર પણ છે અને સમાન પણ કોની અંદર સમાંતર બાજુ છે તેવી જ રીતે ખૂણાઓ વિશે વાત કરીએ તો સામસામેના ખૂણાઓ છે ને એ સમાન હોય છે શું હોય છે સમાન સામે ખૂણાઓ કેવા હોય છે સમાન હોય છે સામ સામેના ખૂણાઓ સમાન હોય મતલબ કે આ ચતુષ્કોણની અંદર જેટલો એ છે એટલો સી હશે એટલે જેટલો ખૂણો એ છે એટલો જ ખૂણો કયો હશે સી હશે પડી સમજ અને જેટલો ખૂણો બી છે એટલો જ ખૂણો શું હશે ડી હશે બી છે એટલો જ ખૂણો શું હશે ડી હશે સામ સામેના ખૂણાઓ સમાન હોય અને સામ સામેની બાજુ સમાન હોય તેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ પણ મિત્રો જોઈએ તો આનું વિકર્ણ શું કહેશે આના વિકર્ણ તમે જોઈ શકો છો કે વિકર્ણ અહીંયા 90 અંશનો ખૂણો નહીં બનાવે ખાલી બે કટકા કરશે માની લો હું તમને એક એક્ઝામ્પલ આપું ચાલો આ બંને વિકર્ણ જ્યાં છેદે છે ને ત્યાં મેં શું નામ આપ્યું છે ઓ નામ આપ્યું છે પાકું તો ઓ નામ આપ્યું છે તો એમાં જેટલું એઓ નું માપ થશે ને એટલું જ કોનું માપ થશે ઓસી નું માપ થશે માની લો એઓ 5 હશે તો ઓસી પણ કેટલું હશે 5 હશે આ વિકર્ણ મોટો છે માની લો હું તમને કહું કે બીઓ છે એ 7 છે તો ઓડી પણ કેટલું થશે 7 પણ અહીંયા 90 અંશનો ખૂણો બનાવશે નહીં તો મિત્રો એ યાદ રાખજો આપણે અહીંયા લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દ્વિભાગે છે પરસ્પર શું કરે છે દ્વિભાગે છે ભાગે છે પડી સમજ મતલબ એનો મતલબ એવો થાય કે આ વિકર્ણ જે એસી અને બીડી છે એમાંથી જેટલું માપ એઓનું છે એટલું જ માપવાનું છે ઓસીનું છે જેટલું માપ એઓનું છે એટલું જ માપ ઓસીનું છે અને જેટલું માપ વી ઓનું છે એટલું જ માપ શું છે ઓડીનું છે સમજે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ શું કરે છે પરસ્પર દ્વિભાગે છે આવી જ રીતે મિત્રો આજના દિવસે આપણે બીજો પણ પ્રકાર એક જોઈએ એ પ્રકારનું નામ આપણે રાખીશું સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હવે તમને આ ચતુષ્કોણની અંદર તો ખ્યાલ જ આવી ગયો હશે કે શું ખ્યાલ આવી ગયો હશે તો જોઈએ કે સમબાજુ ચતુષ્કોણનો આકાર એ મિત્રો કાચુ કતરી જેવો સમજો સમજાય છે કારણ કે જો ભાઈ માફ કરજો આપણે સ્કેલ થી દોરતા નથી અને થોડું કામ કેમ થશે કાચુ કતરી જેવો જ આકાર હોય એવું જરૂરી નથી પણ કાચુ કતરી જેવો જ મતલબમાં કહી શકીએ કારણ કે સમ જો આમાં કેમ કહેતા હતા કે સમાંતર બાજુમાં સામસામેની બાજુ જ સરખી હોય આવું કહેતા હતા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે શું કહેતા હતા સામસામેની બાજુ જ સરખી હોય જ્યારે સમબાજુ ચતુષ્કોણની અંદર આવું ન હોય તો શું હોય આમાં બધી જ બાજુ શું હોય સરખી હોય કેવી હોય સરખી હોય એટલે જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ સમબાજુ ચતુષ્કોણની અંદર સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ સમાન હોય બધી જ બાજુઓ કેવી હોય છે બધી જ બાજુઓ સમાન હોય ચાલો સમાન હોય મતલબ શું તો કે સાહેબ જેટલું કેબી હોય ને એટલું જ માપ બીસી હશે એટલું જ માપ સીબી હશે એટલું જ માપ શું હશે એબી હશે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર દરેક બાજુના માપ કેવા હોય છે સમાન હોય છે
ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ખૂણા બાબતે તમને બેના આકાર સરખા દેખાય એટલે તમે કયો શકશો કે આમાં આમાં કે સામસામેની બાજુ સરખી હતી જ્યારે આમાં બધી જ બાજુ સરખી હતી જ્યારે આમાં સામસામેના ખૂણા સમાન હતા તો એની એ જ પોઝિશન આમાં આવશે કે સમબાજુ ચતુષ્કોણ બને સમબાજુ ચતુષ્કોણ બધી જ બાજુઓ સમાન હોય છે બધી જ મતલબ એવો થશે કે ખૂણો એ જેટલો છે એટલો જ ખૂણો કેવો થશે સી થશે અને જેટલો ખૂણો બી છે એટલો જ ખૂણો શું થશે ડી થશે બરાબર આમ સામસામેની બાજુઓ સમાન છે જ્યારે આમાં બધી બાજુઓ સમાન છે આમાં સામસામેના ખૂણા સમાન છે તો આમાં પણ ખૂણા બાબતે એ બંને કન્ડિશન સરખી છે જ્યારે આમાં જો વિકર્ણ શું કરે છે ખાલી એઓ અને ઓસી આ બંને સરખા બીઓ બરાબર ઓડી એટલું સરખું જ્યારે આના વિકર્ણ શું કરશે ખબર છે એવું તો થશે જ પણ અહીંયા 90 ઓંશનો ખૂણો એ બનાવશે સાંભળજો આમાં કેમ એવું હતું કે એઓ બરાબર ઓસી થાય ઓડી બરાબર બીઓ થાય સમજે એવું તો થાય જ કયા ચતુષ્કોણમાં આ ચતુષ્કોણમાં આ ચતુષ્કોણ બરાબર પણ અહીંયા સાથે સાથે શું બનાવશે ચારે જગ્યાએ 90-90 ના એંગલ પણ બનાવશે તો આપણે લખશું કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર શું કરે છે કાટખૂણે દુભાગે છે ચારે ખૂણા કેટલા અંશના હશે 90-90 ના હશે તો મિત્રો આ લેક્ચરની અંદર આપણે શું કર્યું કે ચતુષ્કોણ વિશે પહેલા અભ્યાસ કર્યો ચતુષ્કોણના આપણે પાંચ પ્રકારો વિશે વ્યવસ્થિત ભણવાનું છે આજના લેક્ચરની અંદર ચતુષ્કોણના બે પ્રકારો વિશે આપણે શીખ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આ કન્ડિશનો બધી મોઢે રાખજો જો હું તમને થોડું રિવિઝન કરાવી દઉં કે સમાંતરમાં સામસામેની જ બાજુ સરખી હોય જ્યારે આમાં બધી જ બાજુ સરખી આમાં સામસામેના ખૂણા સરખા હોય તો ખૂણા બાબતે એમાં સેમ કન્ડિશન છે આમાં વિકર્ણ ખાલી દુભાગે જે આમાં વિકર્ણ શું કરે છે કાટખૂણે દુભાગે છે પડી સમજ તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય માતાજી જય શ્રી